घोष। दास भाई झड़पते मंच पर आवशे। दास भाई झड़पते मंच पर आवी जशे। पूज्यपाद गोस्वामी श्री हरि दामोदरलाल जी महाराज श्री ना श्री हस्ते आ दिव्य सत्संग सत्र नो दीप प्रागट्य द्वारा प्रारंभ थवा जई रह्यो छे। आपणे सौ भावभेर जय गो साथे नवा सम्मिलित थईए। बोलो श्री भागवत भगवान की, श्री भागवत भगवान की, श्री गिरिराज धरण की, श्री वल्लभाधीश की। संता हंदार यद्वादाम्बुजरेण वह स्वीयानं तामिनाचार्यं प्रणमामि मुहुर्मुहु। यदनो ग्रहन्तो सर्वदुःखादिगो भवे तमहं सर्वदा वंदे श्रीमद्वल्लभनंदनम्। अज्ञानदिमिरान्धस्य ज्ञानाजनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्री गुरुवे नमः। બધાજ યજમાનો સ્ટેજ પર નીચે આવી જશે, એક પણ વ્યક્તિ સ્ટેજ પર નહીં રહે। હવે આપની સાથે ટહેલ કરનારા વૈષ્ણવોને પણ નિવેદન કરીશ સામે નીચે બેસી જશે। જેમની પાવન અને આશીર્મયી નિશામાં રાજકોટની ઉત્તર પશ્ચિમ ભાગોળે આવેલી આ શ્રીજી ગૌશાળાના પાવન પ્રાંગણમાં ગૌમાતાની સેવાર્થ અને ગૌમહાત્મ્ય કથાને અંતર્ગત રહીને શ્રીમદ ભાગવત સપ્તાહ સત્રનું સત્સંગનું સમારોહનું સપ્ત દિવસીય આયોજન પૂજ્યશ્રીની નિશામાં થવા જઈ રહ્યું છે। જેમના પાવન આશીર્વાદ સાથે આ દિવ્ય સત્સંગ આયોજિત થવો સંભવ બન્યો છે એવા કડી અમદાવાદ સુરતના આચાર્યવર્ય પૂજ્યપાદ ગોસ્વામી શ્રી દામોદરલાલજી મહારાજ શ્રી મંચસ્થ બિરાજિત છે। એમનું અનુગમન કરતા યુવા આચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી શ્રી હરિરાયજી મહોદય શ્રી પણ મંચસ્થ બિરાજિત છે અને જેમના મધુર શ્રી મુખે આ સપ્ત દિવસીય શ્રીમદ ભાગવત સત્સંગનો આપણે રસપાન કરવાના છીએ એવા પરમ વિદ્વદ્ધ યુવા વૈષ્ણવાચાર્ય
पूज्यपाद गोस्वामी श्री दर्शन कुमार जी, आम तो गोवर्धनेश जी आपनु नाम छे, पण अमारा वल्लभ परिवार में एक शास्त्रीय नाम अने एक पारिवारिक नाम, बे बे नामो होय छे। तो श्री गोवर्धनेश जी महोदय अने पूज्यपाद श्री दर्शन कुमार जी महोदय श्री एवा आचार्य वरेना श्री मुखे आ सप्त दिवसीय भगवत सत्संग आपणे श्रवण पान करवाना छे। आ बधा ज आचार्यो मंचस्थ बिराजी छे, त्यारे बधा ज आचार्य स्वरूपोना श्री चरणोमां आपणा सौना साष्टांग दंडवत वंदना अंगीकार करावी आप सौनी स्वागत अभिवंदना करीए छीए। अपनी भारतीय परंपरा प्रमाणे, आचार्य वंशनी परंपरा प्रमाणे, पुष्टि मार्गनी परंपरा प्रमाणे आचार्य वर्योना कंठमां श्रीकंठमां माल्यार्पण करी अने आपणे सौ एमने स्वागत अभिवंदना करशुं। सौ पहेला अमारा पूज्य वडील समा अने मुख्य मनोरथ एवा श्री नरेन्द्रभाई गंगदेव बापूजीने हूँ निवेदन करीश, एमनी साथे एमना सुपुत्र विनोदभाई गंगदेव पण जोड़ाशे। पूज्यपाद गोस्वामी श्री दामोदरलालजी महाराज श्रीने माल्यार्पण करी અને નરેન્દ્રભાઈ આપણા સૌ વતી દંડવત વંદના સાથે પૂજ્યશ્રીનું સ્વાગત અભિવાદન કરશે। પૂજ્ય બાપુજી માન્ય શ્રી નરેન્દ્રભાઈ ગંગદેવ જાગનાથ માર્બલ પરિવાર, જેઓ આ ભાગવત સપ્તાહના મુખ્ય મંદિરોથીમાંના એક પરિવાર છે, એમના સુપુત્ર શ્રી વિનોદરાય ગંગદેવ પરિવાર, पूज्य बापूजी पूज्य श्री ने माल्यार्पण के अपना सौ वती स्वागत अभिवंदना करशे। अपने जय घोष साथ आ क्षण ने वधावीए, बोलो श्री वल्लभाधीश की, पूज्य श्री दामोदरलाल जी महाराज की, श्री दामोदरलाल जी महाराज की। એ જ રીતે હું મુખ્ય મનોરથ એવા બીજા પરિવાર શ્રી અમિતભાઈ રૂપારેલિયા અને શ્રી સુખાભાઈ કોરડિયાને નિવેદન કરીશ। અમારા શ્રીમદ ભાગવત સત્સંગના મુખ્ય મનોરથી પરિવારના બીજા એવા અમિતભાઈ રૂપારેલિયા અને એમના સંગતમાં જૂનાગઢના વૈષ્ણવ શ્રેષ્ઠી સુખાભાઈ કોરડિયાને નિવેદન કરીશ કે પૂજ્યપાદ શ્રી હરિરાય મહોદયશ્રીને માલ્યાર્પણ કરી આપણા સૌ વતી સ્વાગત અભિવાદના કરશે। આપણે સૌ જય ગોષ્ઠી અક્ષરને વધાવીએ, પધારો, બોલો શ્રી વલ્લભાધીશ કી, શ્રી હરિરાય પ્યારે કી, શ્રી હરિરાય પ્યારે કી। તિલક અને માલ્યાર્પણ મનોથી પરિવારો દ્વારા આચાર્ય સ્વરૂપની વંદના સાથે આપણા સૌ વતી સ્વાગત અભિવંદના। એ જ રીતે હું જનકભાઈ પારેખ અને વિનુભાઈ દત્તાણીને પણ નિવેદન કરીશ કે ઝડપથી મંચસ્થ થઈ અમારા બહેરીનના પરમ ભક્ત એવા જનકભાઈ બહેરીનવાળા અને વિનુભાઈ દત્તાણી અમારા સ્વજન સમા, એમને પણ નિવેદન કરીશ ઝડપથી મંચસ્થ થઈ, જેમના મધુર શ્રીમુખે આપણા દિવ્ય સત્સંગનું શ્રવણપાન કરવા જઈ રહ્યા છીએ એવા યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ શ્રી દર્શનકુમારજી મહોદયશ્રીને પણ શ્રી ગોવર્ધનેશજીને માલ્યાર્પણ કરી આપણા સૌ વતી સ્વાગત અભિવંદના થવા જઈ રહી છે। જય ઘોષ સાથે આ ક્ષણને આપણે વધાવીએ। બોલો શ્રી વલ્લભાધીશ કી, શ્રી ગોવર્ધનેશજી પ્યારે કી, શ્રી દર્શનકુમારજી પ્યારે કી। અમારા મનોરથી અને ગૌશાળા પરિસરો સરપ્રતિ ગૌમાતા પ્રતિ જેમની અનહદ લાગણી અને ભાવના છે એવા જનકભાઈ બહેરીનવાળા પારેખ પરિવાર અને અમારા વિનુભાઈ દત્તાણી પરિવાર દ્વારા પૂજ્યશ્રીની વંદના સાથે આપણા સૌ વતી સ્વાગત અભિવાદન થવા જઈ રહ્યું છે।
બધા જ વૈષ્ણવો ઝડપથી નીચે આવી જશે. રમેશભાઈ સહિત બધા જ વૈષ્ણવો નીચે આવી જજો. નાનકડી વાત, જેમના આશીર્વાદ સાથે મિત્રો વિગત 2-3 વર્ષથી પૂજ્યપાદ ગોસ્વામી શ્રી દામોદરલાલજી મહારાજજીની એવી અભિલાષા, એવી ઈચ્છા હતી કે એક એવો દિવ્ય સત્સંગ રાજકોટના આંગણે થાય અને એ પાછું એક એવું ગૌમાતાનું પાવન પ્રાંગણ હોય એવા સ્થાનમાં થાય. સતત 2 વર્ષથી પૂજ્યશ્રીની વ્યસ્તતા છતાં આપણને આ ડિસેમ્બરની 21-27 શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ, ગૌ સેવાર્થ અને એ પણ ગૌ મહાત્મ્યને અંતર્ગત રહીને દિવ્ય સત્સંગનું શ્રવણપાન જેમના પાવન આશીર્વાદ થકી આપણને સંભવ બન્યું છે એવા પૂજ્ય આચાર્યવર્ય શ્રી દામોદરલાલજી મહારાજ અહીં બિરાજમાન છે, ત્યારે હું આપ શ્રીમાનને નિવેદન કરીશ કે આપના 2 આશીર્વચનોથી ક્ષમા ચાહીશ. મિત્રો, મેં આપને કહ્યું કે પૂજ્યશ્રીની એક એવી અનહદ ભાવના, એક કૃપા હતી કે દિવ્ય સત્સંગનું ગૌશાળા ખાતે આયોજન થાય અને એ મનોરથ આપણા સૌના મનોરથના ફલ સ્વરૂપ આજે સિદ્ધ થયો છે. પૂજ્યશ્રીની પાવન નિશામાં આ દિવ્ય સત્સંગ સત્ર 21-27 ડિસેમ્બર ભાગવત સ્વરૂપે આપણે માણવા જઈ રહ્યા છીએ. સંસ્થાની એક એવી ભાવના પણ હતી કે સાથે સાથે આ સત્સંગ માત્ર નક્કી પરિવારો પૂરતો મર્યાદિત ન રહેતા સમગ્ર શહેર, સમગ્ર સૌરાષ્ટ્રના વૈષ્ણવજનો, વૈષ્ણવ સૃષ્ટિ ભાવકો આની સાથે જોડાય અને એ દિવ્ય સત્સંગને 108 પોથીજી સાથે જોડવાનો નિશ્ચય કરી અને આ સત્સંગને અમે દિવ્ય અને વિશાળ ફલક આપવાનો પ્રયાસ કર્યો અને સૌરાષ્ટ્રભરના અનેકો વૈષ્ણવ પરિવારોએ 107 પરિવાર આજે આપણા આ 108 પોથીજીના ભગવત સત્સંગ સાથે જોડાયા છે. ત્યારે અમારું હૈયું, અમારો આત્મા, અમારું હૃદય બાગ બાગ થઈ રહ્યું છે, કોળી રહ્યું છે અને એવી કોળપના શબ્દો વ્યક્ત કરવા માટે અમારા શ્રીજી ગૌશાળા પરિસરના ટ્રસ્ટી અને ગૌમૂત્ર ચિકિત્સક એવા પ્રભુદાસભાઈ તન્નાને હું નિવેદન કરીશ કે પ્રસંગ વિષયક ભાગવતજીનું મિસ શું છે, આપણો આશય શું છે, પ્રગટ કરશે અમારા શ્રી પ્રભુદાસભાઈ તન્ના. બોલો શ્રી ભાગવત ભગવાન કી. ગૌ માત કી. શ્રીજી ગૌશાળાના પાવન આંગણમાં આજે 3-3 દિવ્ય સ્વરૂપોની નિષ્ઠામાં ગાય માતાના સાનિધ્યમાં આજે જ્યારે આ પાવન પર્વનું ઉદ્ઘાટન થયું, શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની આજે આપણે સૌએ ખૂબ જ ઉલ્લાસ અને હૃદયના ભાવથી એક શરૂઆત કરી, ત્યારે મને એ કહેવાનું મન થાય છે કે શ્રીજી ગૌશાળા જેવું પાવન પ્રાંગણ હોય, ગાય માતાનું સાનિધ્ય હોય અને શ્રીમદ વલ્લભપુરના શ્રીમુખે શ્રીમદ ભાગવત સપ્તાહ અને એમાં પણ ગૌ માયતમ સાથે જ્યારે આ સપ્તાહનું આયોજન થયું હોય ત્યારે તમારું ગૌશાળા છેટું બહુ પડે. આ શબ્દ સાંભળી અને ખરેખર હૃદયથી દુઃખ થાય કે ગાય માતાનું ઘર એલા માનું ઘર છેટું શેનું પડે, તારે માને છેટું શું કામ થઈ જાય.
આ નથી સમજાતું. કોઈ પણ એવો કાર્યક્રમ હોય, 50 કિલોમીટર છેટે 20-20 હજાર લોકોની મેદની થાય છે, જેની એક એક ટિકિટ 10 હજાર થી 50 હજાર રૂપિયાની હોય, તો આ તો માના આંગણામાં માના ગુણગાન શ્રીમદ વલ્લભપુરના શ્રીમુખે સાંભળી અને પાવન થવાનો આ અવસર છે. આ અવસરમાં જે પરિવારો સંમિલિત થયા છે એ બધાને મારા ભાવપૂર્વકના વંદન કરું છું. ખૂબ ભાગ્યશાળી આ પરિવારો આ સેવા યજ્ઞમાં જોડાયા છે. જે જે આપને એક વિનંતી કરું છું કે શ્રીજી ગૌશાળાનો જે આ ઉજાસ છે ને, આ ઉજાસ અમારા સાત્વિક દાતાઓના દાન થકી છે. હું વારંવાર કહું છું, વારંવાર મારા વક્તવ્યમાં કહું છું કે દાતાઓ સંસ્થાના ઘરેણા છે. અમારા પૂજ્ય નરેન્દ્રભાઈ ગંગદેવ, અમારા જનકભાઈ પારેખ, અમારા વિનુભાઈ દત્તાણી, સુખાભાઈ કોરડિયા, ગોપાલભાઈ, નાથાભાઈ, અનેકો અમારા આ દાતાઓ એક જ હૃદયની ભાવનાથી કાયમ માટે ગૌસેવામાં જોડાયેલા છે કે એનું છે અને એના કામમાં વાપરીએ છીએ. અમે આ કાંઈ ઉપકાર કરતા નથી. આ દાનની સાત્વિકતા, એ સાત્વિકતા થકી જ આ સંસ્થા સૌરાષ્ટ્ર, ગુજરાત, હવે તો ભારત અને વિશ્વમાં પણ ખ્યાતિ પામી રહી છે. એ જો કોઈને આભારી હોય તે અમારા આ સાત્વિક દાતાઓને આભારી છે. અને એની સાથોસાથ અમારા કર્મશીલ ગૌસેવક મિત્રો કે જેનો ઉપકાર હું ક્યારેય ન ભૂલી શકું, એવા દિવસ રાત અમારી સાથે રહી અને સતત ગૌસેવાના કાર્યમાં જોડાય અને સતત અમને પ્રોત્સાહિત કરતા રહે છે. શ્રીમદ વલ્લભગુરુની અનન્ય કૃપા અમારી ઉપર અને આ સંસ્થા ઉપર કાયમ માટે રહી છે. પૂજ્યપાદ ગોસ્વામી શ્રી દર્શનકુમારજી મહોદય શ્રી, પૂજ્ય હરિરાયજી, પૂજ્ય દાદાશ્રી સર્વે રાજકોટ પધાર્યા હતા, અમારી વિનંતીને માન આપી અને એટલા ઉમળકા અને અંતરના આશીષ સાથે અમને આજ્ઞા કરી કે શ્રીજી ગૌશાળાના પાવન પ્રાંગણમાં આ દિવ્ય ભવ્ય સપ્તાહનું આયોજન કરો. અમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. આ આશીર્વાદ લઈ અમે કાર્યની શરૂઆત કરી. આજે શ્રીજી ગૌશાળાના પ્રાંગણમાં આજે આપણે સૌ આ નિમિત્તે મળ્યા છીએ, ત્યારે દરેક વૈષ્ણવજનોને પણ હું ફરીથી મારી ભાવવંદના કરું છું. પૂજ્ય જે જે અમને એવું કીધું કે તમે આની શરૂઆત કરો, તો ગૌ સેવામાં પહેલા 54,000 રૂપિયા અમારા તરફથી લખીને આની શરૂઆત કરો. આવડી દિવ્ય ભાવના અને અંતઃકરણના પૂજ્યશ્રીના આશીર્વાદ સાથે આપણે આ જ્ઞાન યજ્ઞની શરૂઆત કરી છે. આખા રાજકોટ શહેર તેમજ આજુબાજુના તમામ ગ્રામ્ય વિસ્તારોમાંથી ખૂબ જ વૈષ્ણવો આનો લાભ લે. આ જ્ઞાન યજ્ઞનો હેતુ સેવા, સત્સંગ અને ખાસ કરીને પ્રસાદ લીધા વગર કોઈ જાય નહીં. શ્રીમદ ભાગવતજીના પ્રસાદનું અનેરું મહત્વ આપણા શાસ્ત્રોમાં કીધું છે. એક પણ વૈષ્ણવજન, અમારી હૃદયની ભાવના છે કે ક્યારેય પ્રસાદ લીધા વગર અહીંથી જાય નહીં. આ નિવેદન કાયમ માટે આપ યાદ રાખજો. વધુ ને વધુ આપના સ્નેહી, સંબંધી, સગા વાલા, મિત્ર મંડળ, દરેક પરિવારોને એવી રીતે નિમંત્રણ આપજો કે કથા શ્રવણની સાથે સાથે રોજ પ્રસાદ પણ અમારી સાથે અહીંયા લેવાનું રાખે. પૂજ્યપાદશ્રીની એક દિવ્ય ભાવનાથી આયોજિત આ કાર્યક્રમમાં
અમારા અનેકો ગૌસેવક મિત્રોએ દિવસ રાત જોયા વગર ખૂબ જ જહેમત કરી અને આ કાર્યને આટલું આગળ વધારવામાં અમને ખૂબ ખૂબ મદદ કરી છે. એ બધાને ફરીથી હું ખૂબ ખૂબ અંતઃકરણપૂર્વક આભાર માનું છું. બહેરીનથી અમારા જનકભાઈ પારેખ, દુબઈથી અમારા વિનુભાઈ પારેખ ખાસ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ માટે પધાર્યા છે, ત્યારે એ લોકોનું વિશેષ રૂપે હું અભિવાદન કરું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આ સપ્તાહ દરમિયાન અમારા કોઈ પણ સ્વયંસેવક દ્વારા કોઈ પણ ક્ષતિ થાય તો અમને ક્ષમ્ય ગણી અને કોઈને કંઈ પણ દુઃખ થતું હોય, કોઈને કંઈ તકલીફ પડી હોય તો તરત જ અમને જાણ કરશો. ફરીથી આ ભૂલ ન થાય એની માટે અમે ખૂબ ખૂબ તકેદારી રાખશું. આજે આ જ્ઞાન યજ્ઞનો પ્રથમ દિવસ છે એટલે વધુ સમય ન લેતા, ગાય માતા જીવનમાં કેટલી ઉપયોગી છે એની એક નાનકડી વાત કરું તો, અત્યાર સુધી ગાયને આપણે દૂધ આપતી હોય તો જ સારી આવી માન્યતા સાથે આપણે ચાલી રહ્યા છીએ, પણ શ્રીજી ગૌશાળાએ એ પ્રતિપાદિત કર્યું, એ સિદ્ધ કર્યું કે ગાય માતાના ગોબર અને ગૌમૂત્રમાં પણ એવડી જબરજસ્ત તાકાત છે કે એક ગાય 30 વીઘા જમીન ઝીરો બજેટ ખેતીથી આપણે કરી શકીએ. 6 વ્યક્તિનું કુટુંબ એક જ ગાય દ્વારા આખા કુટુંબને આ માં નભાવે છે. આ ગાય માતાને એના ઋણમાંથી મુક્ત થવા માટેનો અમારો આ ફક્ત ને ફક્ત ઋણ મુક્તિનો પ્રયાસ છે. આ પ્રયાસમાં આપ સૌ અમારી સાથે છો, કાયમ માટે અમને હૂંફ આપો છો, કાયમ માટે આપના સૌના શુભાશીષ અમને મળતા રહે છે, એ અમારા જીવનની ધન્યતા છે. કાયમ માટે અમારા ઉપર આ લાગણી રાખી ગૌશાળાના કોઈ પણ કાર્યક્રમમાં શહેરમાંથી આપ પધારો છો એ બદલ ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની મારા વક્તવ્યને વિરામ આપું છું. વંદે ગૌ માતર. બોલો શ્રી વલ્લભાધીશ કી, શ્રી ભાગવત ભગવાન કી. આ હતા અમારા શ્રીજી ગૌશાળાના ટ્રસ્ટી મંડળના સભ્ય એવા પ્રભુદાસભાઈ તન્ના, જેઓ સાથે સાથે ગૌમૂત્ર ચિકિત્સક પણ છે. લગભગ એમણે વાત કર્યા પ્રમાણે સળંગ 20 વર્ષથી દળમજલ. 1996માં પ્રાદુર્ભૂત થયેલી આ શ્રીજી ગૌશાળા માત્ર 21 ગૌવાછરૂઓ સાથે શરૂ થયેલી આ ગૌશાળા, આચાર્યવર્યોના આશીર્વાદથી શરૂ થયેલી આ ગૌશાળા આજે 1800 ગૌમાતાના નિવાસ સાથેના વટવૃક્ષ સમી આ શ્રીજી ગૌશાળા સૌના હૈયે વસેલી માનીતી ગૌશાળા. ભૌગોલિક દ્રષ્ટિએ રાજકોટ શહેરની ઉત્તર પશ્ચિમમાં ભાગોળ છે. રાજકોટ શહેરના પાદરથી માત્ર 12 કિલોમીટરનું અંતર છે. દાસભાઈએ કહ્યું કે આગું શું કામ પડે, આપણી માનું આંગણું આપણને આગું શું કામ પડે, એવી આ દિવ્ય ગૌશાળા આજે રાજકોટના સૌ લોકોની પ્રિય બની છે અને એક દિવ્ય સત્સંગ મહોત્સવના માધ્યમથી ઘરઘરનું આંગણું, ઘરઘરનો રસ્તો આ શ્રીજી ગૌશાળા પ્રતિ આજે ફંટાયો છે. ત્યારે જેમની પાવન નિશામાં, જેમની પાવન સન્નિધિમાં, જેમના પાવન આશીર્વાદ થકી આપણને સૌને આ દુર્લભ સત્સંગ સંભવ બન્યો છે એવા આચાર્યવર્યો પૂજ્યપાદ શ્રી દામોદરલાલજી મહારાજશ્રી, આપના આચાર્ય પુત્ર એવા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી હરિરાયજી મહોદયશ્રી બિરાજમાન છે, ત્યારે આપ શ્રીમાનના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત વંદના સાથે આપને વિનંતી કરીશ કે પ્રભુ આજના દિવ્ય સત્સંગને ઉપયુક્ત આપ પ્રબોધ અમારા કર્ણો સુધી પહોંચાડી અમારા આત્માઓને, અમારા હૃદયને પાવન કરો. પૂજ્યપાદ શ્રી હરિરાયજી મહોદયશ્રી.
बोलो श्री वल्लभाधीश की जय। श्री गिरिराज धरन की जय। बोलो गौ माता की जय। अरे भैया जय तो बोलो। गौ माता की, गौ माता की, गौ माता की। सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणि रूपनाम विभेदेन जगत् क्रीडति यो वाग्पतये नमः। श्रीमदाचार्य चरण कमले भ्यो नमः। श्री सुरभ्ये नमः। बोलो श्री भागवत भगवान की जय। सर्वप्रथम सर्वदेवमयी गौमाताना चरणों में शत शत कोटान कोटि चरण वंदना दंडवत प्रणाम वंदन नमस्कार करी आज्ञा लई मंच पर विराजमान प्रातस्मरणीय पूज्य श्री पितृचरणना युगल चरणारविंद मां कोटि कोटि दंडवत प्रणाम करी समुपस्थित परम प्रिय लघु भ्राता चिरायुष्मान श्री गोवर्धनेश जी महोदय श्री के जेमनी रसात्मक मधुर वाणी नु आप सौ सात सात दिवस सुधी रसा स्वादन करवाना छो तेमज आ अत्यंत दुर्लभ जे ना भगीरथ प्रयत्न थी सुलभ थयु छे वा सौ खास करीने प्रभुदास भाई तन्ना दास भाई श्री जयंती भाई नगदिया श्री विनु भाई डेड़ावाड़ा श्री रमेश भाई ठक्कर श्री चंदू भाई रायचूरा श्री भूपेंद्र भाई छाटबार श्री रोहित भाई जोबन पुत्रा श्री अशोक भाई रायचूरा तेमज श्री विनु भाई तन्ना सम उपस्थित सर्वे भूदेवो मनोरथी परिवार तेमज सोफा अने साफा वाला सर्वे आमंत्रितो आप सौ गौ प्रेमी वाला वैष्णव जे उत्सवनी जे आनंदनी जे अवसरनी आपणे सौ राह जोई रह्या हता गौ माता नी असीम कृपाथी ए अवसर
આજે પ્રારંભ થવા જઈ રહ્યો છે. ખૂબ જ સુંદર શોભાયાત્રા મંગલયાત્રા દ્વારા આપણે આ પ્રાંગણમાં પ્રવેશ કર્યો વાજતે અને ગાજતે. અહીંયા આવીને પોતપોતાનું સ્થાન પણ ગ્રહણ કર્યું અને હવે આપ બધા કથામૃતનું રસાસ્વાદન માટે તત્પર પણ થયા છો. એ પહેલા આપણે કયા સ્થાન ઉપર છીએ એ સમજવું અત્યંત મહત્વનું છે. વાલા વૈષ્ણવો, જો એક સામાન્ય દ્રષ્ટિ સામાન્ય બુદ્ધિથી વિચાર કરશો તો આપણને એમ લાગશે કે ભાઈ રાજકોટ, અને રાજકોટમાં પણ એક નાનકડું ગામ ન્યારા, અને ન્યારામાં એક શ્રીજી ગૌશાળા નામની ગૌશાળા, અને એ ગૌશાળાની અંદર એના પ્રાંગણમાં ભાગવત કથા. એક સામાન્ય બુદ્ધિ. પણ જો આપ પોતાની દૈવી બુદ્ધિ પ્રગટ કરશો તો આ સ્થાન આપને કોઈ તીર્થથી પણ ઓછું નહીં લાગે. આપણા માટે આ મોટામાં મોટું તીર્થ ગૌ તીર્થ, કે જ્યાં હજારોની સંખ્યામાં સર્વ દેવમય ગૌ માતા નિવાસ કરે છે, એવું આ સુંદર મજાનું રમણીય સ્થાન, કે જે સ્થાનમાં આપ બધાને ગૌ માતાની જ કૃપાથી આ કથામૃતનું રસાસ્વાદન મળવાનું છે, પ્રાપ્ત થવાનું છે. વાલા વૈષ્ણવ, એક વાત સમજો, આપણું આ શરીર, આ પંચ મહાભૂતનું બનેલું આપણો આ દેહ, હું આપ બધાને જો પૂછું કે આપણા આ શરીરને ધારણ કોણ કરે છે, આપ શું જવાબ આપશો? આપણું આ શરીર, બે હાથ બે પગ આ માથું, આ શરીર આ દેહને ધારણ કોણ કરે છે? કોણ કહેશે? બોલો, કોણ ધારણ કરે છે? ધરતી, પૃથ્વી. હવે બીજો પ્રશ્ન કે આ પૃથ્વી કોનું સ્વરૂપ છે? ગાય માતાનું. હવે વિચાર કરો વાલા વૈષ્ણવો, ગૌ માતાની આપણા સૌ ઉપર કેટલી કૃપા છે, જે આપણને ધારણ કરે છે. આપણે તો ગૌ માટે શું કરી શકવાના, ગાય માતાએ જે આપણા માટે કર્યું છે એના માટે વિચાર કરો કે જે આપણને ધારણ કરી રહી છે એવી આ ગૌ માતા છે, કે જે નંદ નંદનને અતિ પ્રિય છે. જો ઠાકુરજીને કોઈએ પૂછ્યું કે ઠાકુર પ્રભુ આપ કહાં મિલો, તમને ગોતવા હોય તો ક્યાં ગોતીએ, આપનું એડ્રેસ શું છે, તે ઠાકુરે શું કહ્યું કે નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદય નચ મદ ભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. કે પહેલું એડ્રેસ મારું કે જ્યાં મારા ભક્તો, મારા વૈષ્ણવો મારા નામનું ઉચ્ચારણ કરે છે, ભગવદ નામ લે છે, કથાનું શ્રવણ કરે છે, એ સ્થાન ઉપર હું નિવાસ કરું છું. અને હવે ભગવાને પોતાનું બીજું એડ્રેસ આપ્યું, ગૌ મધ્યે વસામ્યહમ, ગાઓ મે અગ્રતઃ સંતુ, ગાઓ મે સંતુ પૃષ્ઠથ, ગાઓ મે હૃદયે સંતુ, ગવા મધ્યે વસામ્યહમ. હે પ્રિય વૈષ્ણવો, જો મને ગોતવો હોય તો બસ ગૌશાળામાં જ હું મળીશ. વાલા વૈષ્ણવો, આ ગૌશાળા એ બીજું કશું જ નથી પણ ઠાકુર કૃષ્ણનું જ ઘર છે. અને આ જે કથા,
आप श्रवण करी रहा छो ए बीजे क्याय नहीं पण ठाकुर ना घर मां श्रवण करी रहा छो। એટલે આ સ્થાન એ ઠાકોરજીનું ઘર છે, એ મોટામાં મોટું તીર્થ છે। તો આ સાત દિવસ પર્યંત આ તીર્થવાસ આપણે બધાએ કરવાનો છે। આ મોટામાં મોટો અવસર વાલા વૈષ્ણવો, હું તો એમ કહીશ કે દુર્લભ અવસર આ બધાને સુલભ થયો છે। ગૌ માતાની કૃપા આપણા સૌ ઉપર અનહદ છે કે જેમની સેવા કરવાથી ત્રણ વસ્તુ આપણને મળશે, યાદ રાખજો, ભક્તિ, મુક્તિ અને શક્તિ। આ ગૌ માતાની જો સેવા આપણે સાચા હૃદયથી કરીએ તો આપણને ત્રણ વસ્તુ મળે। અને મહાભારતના અનુશાસન પર્વમાં તો ત્યાં સુધી કહ્યું છે કે જે જીવ જે વસ્તુની કામના કરે, પછી એ પુત્રાર્થી હોય કે કોઈને પુત્ર જોઈતો હોય તો ગૌ માતાના આશીર્વાદથી એને પુત્ર મળે, કોઈને કન્યા જોઈતી હોય તો કન્યા મળે, કોઈને ધન જોઈતું હોય તો ધન મળે, અને કોઈને ધર્મ જોઈતો હોય તો ગૌ માતાના આશીર્વાદથી એને ધર્મ પણ મળે છે। તો મુખ્ય ત્રણ વસ્તુ આપણે બધાએ મેળવવાની છે ગૌ માતાની કૃપાથી, ભક્તિ, મુક્તિ અને શક્તિ। તમે આ સાત દિવસ ત્રણ ત્રણ ચાર ચાર કલાક આ સ્થાન ઉપર આવીને કથામૃતનું રસાસ્વાદન કરશો તો ચોક્કસ ગૌ માતાની કૃપાથી ભક્તિની વૃદ્ધિ થશે। અને જ્યારે આપમાં ભક્તિની વૃદ્ધિ થશે તો પછી આ લૌકિક જે બંધનો છે, જેમ હમણાં જ દાસભાઈએ કહ્યું કે દૂર લાગે છે, લૌકિક બંધનો આપણને દૂર નથી લાગતા, લૌકિક સંબંધો દૂર નથી લાગતા। ગમે ત્યાં લગ્નની પત્રિકા કંકોત્રી આવી હોય તરત પહોંચી જઈએ કે ભાઈ નહીં જઈએ તો ખોટું લાગશે। તો આ ગૌ માતાની ભક્તિ દ્વારા, એમની કૃપા દ્વારા આ લૌકિક જેટલા પણ અડચણો બંધનો છે કે જે આપણને રોકી રહ્યા છે, જે સત્કર્મ કરતા આપણને અટકાવી રહ્યા છે, જે દુષ્કર્મ માટે પ્રેરિત કરી રહ્યા છે, એ બધાથી આપને મુક્તિ મળશે। અને ત્રીજું શક્તિ, કે અહીંયા આવશો, કથામૃતનું રસાસ્વાદન કરશો, ગાય ગૌ માતા વિશે બે શબ્દ સાંભળશો, જીવનમાં ગૌ માતાનું શું મહત્વ છે એ સમજશો, અને પછી જે અત્યારને આપણે જોઈએ છીએ કે ભાઈ કોઈને પૂછવામાં આવે કે તમારે ત્યાં કયું દૂધ આવે, એટલે તરત કહે કે ભાઈ અમૂલનું ને થેલીનું, તો એ ગવામૃત જે ગાયના દૂધનું મહત્વ આપ બધા સમજશો। એક નાનકડી વાત કરું, એક વખત એક શિષ્ય ગુરુને પૂછ્યું, ગુરુદેવ કે આ જેટલા પણ પ્રાણીઓ છે એ પ્રાણીઓમાં સર્વોત્તમ દૂધ કોનું? ગુરુદેવે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર તરત જ કહ્યું કે એમાં કઈ વિચારવાની જરૂર જ નથી, સર્વોત્તમ દૂધ તો ભેંસનું। શું કહ્યું? સર્વોત્તમ દૂધ આ સંસારમાં કોનું? કે ભેંસનું। જે શિષ્ય હતા, શ્રોતાઓ હતા, એને બધાને આશ્ચર્ય થયું કે ગુરુદેવના બોલવામાં કંઈ ભૂલ થઈ ગઈ, કંઈક જીભ લસરી ગઈ, કંઈક જે બોલવાનો હતો એનો બોલાલું ને બીજું કંઈ બોલાઈ ગયા, કંઈક ભૂલ થઈ। ગુરુદેવ વિનંતી કરી કે અમે તો સાંભળ્યું છે કે સર્વોત્તમ દૂધ ગાયનું છે અને આપ કહો છો ભેંસનું દૂધ સર્વોત્તમ? ગુરુદેવ મંદ મંદ હસતા બોલ્યા કે બાલક, ગાય કા દૂધ વો દૂધ નહીં, વો તો અમૃત હૈ, ઓર ઉસ અમૃત કો જો હમ દૂધ કહેં તો યે બડા અપરાધ હૈ। તો એ ગવામૃત નું જ્યારે આપણે પાન કરીએ, આગ્રહ રાખીએ, આપણા નાના નાના બાળકો આ કથા અને એ કથા નું ફળ વાલા વૈષ્ણવ શું છે કે આપણી જે ગૌ માટેની જે પ્રીતિ છે, સ્નેહ છે, જે શ્રદ્ધા છે, જે ભક્તિ છે, આજે આપ બધા વિચાર કરો કે ગૌ માતા આપણાથી શું ઈચ્છે છે।
कोई एम कहे कि भाई हूँ लाख रुपया बे लाख रुपया पांच लाख रुपया नो विनियोग करावी दऊं तो शुं गौ माता प्रसन्न थई जशे? एक बाजु आपणे एने मातानो दरजो आपीए छीए, मातानुं स्थान आपीए छीए, अने पछी विचार करो कि आपणी माता होय एने आपणे फाइव स्टार फेसिलिटी आपता होय, समय समय उपर फोन करीने पूछता होय मां तू केम छे, तो शुं माने खाली एटलुं ज पर्याप्त छे? समय समय उपर फोन करीने पूछी लईए मां तू ठीक छे, तने कोई तकलीफ नथी? नहीं, महा कहे छे के तू मारी पासे आओ, बेस मारी साथे वात कर। गौ मातानी सेवा त्यारे ज बनशे, केवल द्रव्य आपीने आपणे संतोष मानी लईए एटलू पर्याप्त नथी, पर गौशाळा मां आवीए। आजे राजकोट थी आटली दूर कथा राखवानो मुख्य हेतु के आप बधा अहींया आवो, खेचाईने आवो, અહીંયા આવીને એનું જે પવિત્ર રમણીય જે વાતાવરણ છે એનો આનંદ આપ બધા માણી શકો। ગાય આપણને ઓળખતી થાય, વાલા વિચાર કરો વાલા વૈષ્ણવ, આપણે તો ગૌ માતાને ઓળખીએ પણ ગૌ માતા પણ આપણને ઓળખતી થાય, એ મહત્વનું છે। તો ગૌ માતા આપણાથી દ્રવ્ય નથી ઈચ્છતી, યાદ રાખજો, પણ દ્રવ્ય કરતા પણ વિશેષ દ્રવીભૂત હૃદય। આપણું જે હૃદય છે દ્રવીભૂત કોમળ હૃદય, કે ગાયનું નામ પડે તો નેત્રોમાંથી અશ્રુપાત થઈ જાય એવું દ્રવીભૂત હૃદય। તમે વિચાર કરો, ગાય ગૌશાળાની અંદર તમે ગાય માતાને હાથ ફેરતા હશો, જોજો થોડીક જ ક્ષણોમાં એના નેત્રોમાંથી અશ્રુપાત થવા લાગશે। આ ગૌ માતાનું આપણા માટે વાત્સલ્ય છે, તો બસ એ જ વાત્સલ્યનો આપણે બધાએ અનુભવ આ સાત દિવસ સુધી કરવાનો છે। આ એક સુંદર મજાનો અનેરો અવસર રાજકોટના આંગણે, જે મોટામાં મોટું તીર્થ એમ હું કહીશ કે રાજકોટનું આ ગૌ તીર્થ, આપણી આ શ્રીજી ગૌશાળા, કે જ્યાં આપ બધાને ગૌ માતાના સાનિધ્યમાં, આપ બધાએ ભગવદીઓની વાણી તો ઘણી સાંભળી, આગે ગાય પાછે ગાય ઈત ગાય ઉત ગાય ગોવિંદ કો તો ગાયન મે બસનો ભાવે, તો હવે બસ એ જ લીલાના દર્શન સાંભળ્યું તો ઘણું, પણ હવે આ દર્શન અને અનુભવ કરવાનો આ સમય સાત દિવસ છે, કે આગે ગાય પાછે ગાય ઈત ગાય ઉત ગાય ગોવિંદ, એટલે કે આપણા ઠાકોરજી, આપણો ભાગવત, આપણા કૃષ્ણ, કે આજે સાત દિવસ સુધી ગૌચારણ લીલા કરવા માટે આ ગૌશાળામાં પધારી ગયા છે। જે શ્રીનાથજીના દર્શન કરવા માટે અહીંથી આપ 400-400 કિલોમીટર દૂર સફર કરીને જાઓ છો, એ જ શ્રીજી બાવા જે એમને અત્યધિક પ્રિય છે એવી ગૌ માતા ઉપર કૃપા કરવા માટે, એમની સેવા કરવા માટે આ ગૌશાળામાં પધાર્યા છે। તો બસ એ જ ભાવથી આપણે આ સાત દિવસ સુધી આ ગૌ તીર્થની અંદર લાભ લેવાનો છે। ઘણા બધા મનોરથી વૈષ્ણવ બધા આની અંદર જોડાયા છે, ખાસ કરીને અમારા ગોંડલના રમેશભાઈ ધડુક, એમનો પરિવાર પણ અત્યારના અહીંયા ઉપસ્થિત છે। તો એ બધા મનોરથીઓનો જે ભાવ કે બસ અધિકથી અધિક વૈષ્ણવોની અંદર ગૌ પ્રીતિ ગૌ ભક્તિ વધતી જાય, એની વૃદ્ધિ થાય, એ જ ભાવ સાથે વધારે સમય ન લેતા હમણાં જ પૂર્વમાં જેમ દાસભાઈ બોલ્યા કે ભાઈ બહેરીનથી જનકભાઈ આવ્યા છે, દુબઈથી વિનુભાઈ આવ્યા છે, કે ભાઈ રાજકોટથી આવ્યા છે, ગોંડલથી આવ્યા છે, આ ગોંડલવાળા રાજકોટવાળા અમદાવાદવાળા પોરબંદરવાળા જૂનાગઢવાળા, પણ હવે એ વાળાવાળા બંધ કરીને આપણે બધા ગૌશાળાવાળા છીએ। આ સાત દિવસ સુધી તો કમસે કમ આપણે એ જ નક્કી કરવાનું કે આપણે ક્યાંના, કે આપણે શ્રીજી ગૌશાળાના, બસ એ જ ભાવ આપણે બધાએ પ્રગટ કરવાનો છે। આ આપણી માનું ઘર છે, માના ઘરમાં આવવા માટે કોઈને પણ આમંત્રણની આવશ્યકતા નથી, તો બસ ખુલ્લા દિલથી આ જે રસા સ્વાદ રસામૃત આપને બધાને પાન થવાનું છે એનો આપ બધા આનંદ લેશો, એના અનુરૂપ આપ બધા પોતાનું જીવન બનાવશો, એ જ ભાવ સાથે
मारा वाक पुष्पो ने भागवत भगवान तेमज गौ माता ना युगल चरणार विंद मा समर्पित करी विराम लव छु। बोलिए गौ माता की, गौ माता की, गौ माता की। आ हता अपना सौना लाड़का एवा पूज्यपाद गोस्वामी श्री हरिराय जी महोदय श्री अने आपे आपने दिव्यवाणी में श्रीमद भागवत एनु रसपान तो उत्तम बतावू छे, पण ज्यारे गौधाम में गौ तीर्थ में गौ माताની સન્નિધિ માં અને એ પણ શ્રીમદ વલ્લભના શ્રીમુખે ભાગવતનું રસાસ્વાદન આપણને થતું હોય તો એની દિવ્યતા કેમ દ્વિગુણિત અનેક ગુણિત થઈ જતી હોય છે એ અદ્ભુત રીતે સમજાવી અને ભાગવતજીનું મહાત્મ્ય આપણા હૃદયમાં સ્થાપિત કર્યું। એ જ રીતે જેમના પાવન સાનિધ્ય સાથે જેમની આશીર્મય નિશામાં આ સાતે સાત દિવસનો દિવ્ય સત્સંગ આપણને પ્રાપ્ત થવાનો છે, સાથે સાથે સાતે સાત દિવસ એમનું સાનિધ્ય પણ આપણને મળે એવી આપણા સૌની અભિલાષા છે એવા પૂજ્યપાદ આચાર્યવર્ય શ્રી દામોદરલાલજી મહારાજશ્રી પણ અહીં બિરાજી છે। આપણા શ્રી ચરણોમાં આપણા સૌના સાષ્ટાંગ દંડવત વંદના કરતા વિનંતી કરીએ કે હે વિભો, હે પ્રભો, આપના દિવ્ય મુખારવિંદ દ્વારા કિંચિત બોધ અમારા કર્ણો સુધી પહોંચાડી અમારા હૃદયને પાવન કરો। પૂજ્યપાદ શ્રી દામોદરલાલજી મહારાજશ્રી। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય। શ્રી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય। શ્રી ગિરિરાજ ધરણ કી જય। બોલો ગૌ માતા કી જય। જયકારો હંમેશા જોરથી દેવો જોઈએ। બોલો ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ માતા કી। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ। ધ્યેયં સદા પરિભવગ્નમભીષ્ટદોહં તીર્થાસ્પદં શિવવિરંચિનુતં શરણ્યં પ્રત્યાર્થિહં પ્રણદપાલ ભવાબ્ધિપોતં વંદે મહાપુરુષતે ચરણારવિંદં। ગવામિ તીર્થે વસતિ ચ ગંગાં પુષ્ટિસ્તથા તદ્રજસિ પ્રવદ્ધા લક્ષ્મી કરીશે પ્રણતૌ ચ ધર્મ તાસાં પ્રણામં સતતં ચ કુર્યાત્। ગાવઃ વિશ્વસ્ય માતરઃ। મંચ ઉપર બિરાજમાન ચિરાયુષ્યમાન હરિરાયજી મહોદય, વ્યાસાસન પર બિરાજમાન ભાગવત ભૂષણ ગોવર્ધનેશજી મહોદય, આ શ્રીજી ગૌશાળાના સક્રિય પરમ ઉત્સાહી
સેવામાં સદા તત્પર રહેનારા પરમ વૈષ્ણવ શ્રી પ્રભુદાસભાઈ તન્ના, શ્રી જયંતિભાઈ નગરદિયા, શ્રી વિનુભાઈ ડેલાવાલા, શ્રી રમેશભાઈ ઠક્કર, શ્રી ચંદુભાઈ રાયચુરા, શ્રી ભૂપેન્દ્રભાઈ છાટબાર, શ્રી રોહિતભાઈ જોબનપુત્રા, શ્રી અશોકભાઈ રાયચુરા, શ્રી વિનુભાઈ તન્ના આદિ શ્રીજી ગૌશાળામાં સેવા આપનારા સમસ્ત ગૌભક્તો, આ વિદ્વદ વૃંદ, રમેશભાઈ ધડુક એમનો પરિવાર, ભૂપેન્દ્રભાઈ અને શ્રીમદ ભાગવત કથામૃતનું રસપાન કરવા આવેલા ધર્મપ્રેમી વલ્લભીય વૈષ્ણવવૃંદ, ખૂબ જ પ્રસન્નતાનો વિષય છે. કેટલાય જન્મોનો પુણ્ય ઉદય થાય ત્યારે જઈને ભાગવત સાંભળવાનો અવસર મળે, અને એમાં પણ કેટલું પુણ્ય આપણું ભેગું થયું હોય ત્યારે આપણને શ્રીમદ ભાગવત અને સાથે સાથે ગૌ મહાત્મ એ પણ જાણવાનો અવસર આપણને પ્રાપ્ત થાય. આ સનાતન ધર્મની અંદર ગૌ સેવાના માટે ગૌની વંશવૃદ્ધિના માટે સતત ધર્મ પ્રચાર અને પ્રસાર થઈ જ રહ્યો છે. ઘણા દુઃખની વાત છે, આ ધર્મભૂમિ ભારત ભૂમિની અંદર પરમ પવિત્ર માતા સ્વરૂપા ગૌ માતા છે, પણ એને છોડીને અન્ય દેશની ગાયોનું લાલન પાલન લોકો સ્વાર્થને લઈને કરી રહ્યા છે. ઘણા દુઃખની વાત છે. હું તો દરેક ધર્મ પ્રેમી કહીશ કે ભારતની જે પવિત્ર ભૂમિમાં જે ગાય છે ભારતની, પછી ગીર ગાય હોય કે કોકરેજ ગાય હોય કે સહેલવાર ગાય હોય, ભારતમાં જ્યાં જ્યાં ભારતીય ગાય છે બધી આદરણીય, વંદનીય, પૂજનીય છે, સેવનીય છે. જીવનમાં એક આગ્રહ રાખજો પ્રિયજનો, જે નાનપણમાં સંસ્કાર અમારા વડીલો દ્વારા મને મળ્યા છે એ હું આપ સૌને કહી રહ્યો છું કે ભોજન કરતા પહેલા ગૌગ્રાસ પોતાના હાથે ગૌ માતાને ખવડાવી, વંદન કરી, પરિક્રમા કરી, પછી ભોજન લેવું, એવો આગ્રહ દરેક ધર્મ પ્રેમીઓને વૈષ્ણવોને જીવનમાં હોવો જ જોઈએ. અરે રોજ તમને આ શ્રીજી ગૌશાળામાં આવવાનો સમય ન મળે તો રજાના દિવસમાં, એકાદશીના પવિત્ર પુણ્યકાલમાં કે રવિવારના દિવસે પણ તમે તમારા નાના બાળકોને લઈને અહીં આવો, ગાયનું મહાત્મ્યને બતાવો, ગૌ સેવા, ગોળ પોતાના હાથે ગાયને ખવડાવો, ઘાસ ગાયને ખવડાવો, ગૌ સેવાનો આગ્રહ રાખો. ગાય છે તો બધું છે, ગાય નથી તો કઈ નથી. માનવ માત્રનો ધર્મ છે ગૌ સેવા કરવાનો. આપણા શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ વ્રજભૂમિની અંદર બહુલાવનની અંદર પથ્થરની ગાયને પણ સજીવન કરીને ઘાસ ખવડાવેલો એવા પ્રસંગો આજે વિદ્યમાન છે. કાશીના શેઠ પુરુષોત્તમ દાસ કે જેમને ગૌ સેવા કરી ઠાકોરજી એમને વશ થઈ ગયા. ભગવાન કહે છે કે જેને ગાય પ્રિય છે એ મારો પરમ ભક્ત, એની સાથે હું વાત કરું, એની પાસે હું માંગી માંગીને લઉં,
આપણા વલ્લભ સંપ્રદાયની અંદર ગાયનું તો સૌથી વધારે મહત્વ છે. કોઈ વૈષ્ણવ ઠાકોરજીને સેવે કરાવવા માટે એના ગુરુઓ પાસે આચાર્યશ્રી પાસે આવે, ભલે મિશ્રી ભોગની સેવા પધરાવે, તો પણ આપશ્રીને આજ્ઞા કરતા હોય છે ભાઈ બે લાકડાની ગાય પણ તમે ઠાકોરજી આગળ પધરાવજો. જો સામર્થ હોય તો સોના ચાંદીની કરજો, નહીં તો લાકડાની પણ બે ગાયો લઈને ઠાકોરજીને આગળ ધરજો. પ્રભુને પ્રિય ગાય છે. જ્યારે શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા, ગોપાલપુરમાં પધાર્યા અને શ્રીજી બાબાના કપોલ ઉપર વાલ કરતા કરતા શ્રીજી બાબાને પૂછ્યું કે લાલન આપકો કહા અચ્છો લગે, આપકો કહા ચાહીએ, ત્યારે શ્રીજી બાબાએ કહ્યું કે કાકાજી મોકો તો ગૈયા બહુ અચ્છી લગે, મોકો ગૈયા લાવી દો. ત્યારે મહાપ્રભુજીએ પોતાનું તર્પણ કરવાની જે મુદ્રિકા હતી એને ઉમ્મનદાસજીને આપીને કહ્યું કે આમાંથી ગાય લઈ આવો. એ ગાય આવી, પછી તો કોઈએ બે ગાય પધરાવી, કોઈએ ચાર પધરાવી, એટલી બધી ગાયો થઈ ગઈ, એ ગામનું નામ ગોપાલપુર રાખવામાં આવ્યું. ગૌ સેવા તો દરેકને કરવી જ જોઈએ. આપણે વાંચીએ છીએ, જોઈએ છીએ કે બધા કોટી દેવતાઓ ગૌ માતાની અંદર છે, એ ગૌ માતાની એક સેવા કરી લે છે તો બધા દેવી દેવતાઓની સેવા થઈ જાય છે. સ્વતંત્ર કરવાની કોઈને આવશ્યકતા નથી. આ શ્રીજી ગૌશાળા ધર્મપ્રેમી લોકોને આવાહન કરે છે, આવો તમે અહીં તનથી મનથી તમે સેવા કરો, સ્મરણ કરો, ગાયોને વહાલ કરો, ગાયોને ભોજન કરાવો અને ગૌ સેવા કરો. એ ગૌ સેવાથી જે પુણ્ય મળે છે અને એનું જે ફળ મળે છે એના માટે તો આ ગૌ ભક્તો ઘણું બધું કહી શકે છે. કેટલા બધા આપણને આદિ ભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક ફળ પ્રાપ્ત થતા હોય છે. આજે તો ગૌમૂત્રમાંથી કેટલું બધું પ્રોડક્ટ બહાર નીકળે છે, અને એ પણ આપણી આ શ્રીજી ગૌશાળામાંથી તો કેટલો બધો પ્રચાર પ્રસાર, કે બહારની જે લૌકિક વસ્તુઓ ના લેતા ગૌમૂત્રમાંથી બનતી વસ્તુઓનો ઉપયોગ કરવાનો વૈષ્ણવોને અને ધર્મપ્રેમીઓને આગ્રહ રાખવો જોઈએ. આ શ્રીજી ગૌશાળાનો પ્રચાર પ્રસાર ખૂબ જ થયો છે અને થવાનો છે, કેમ કે ગાય જ મુખ્ય છે અને ભારતીય દેશી ગાયોનું સંવર્ધન થાય, ગાયોની સેવા થાય. જેમ દાસભાઈએ કહ્યું કે અમે કેવળ સ્વાર્થ માત્રથી સેવા નથી કરતા, કેવળ દૂધને લઈને જ સેવા નથી કરતા. અહીંના વૈષ્ણવ મને મળ્યા ત્યારે કહેતા હતા કે અહીંયા અચાનક કોઈ ગાય બહાર બાંધી જાય છે, પછી ભલે ઘેરડી હોય કે લંગડી હોય કે લોલી હોય કે બીમાર હોય કે ગમે તેવી હોય, અમે એને માતા માનીને એને સ્વીકારી લઈએ છીએ અને એની અમે સેવા કરીએ છીએ. ધન્યવાદ છે આ બધા ગૌ ભક્તોને, કે નિસ્વાર્થ ભાવથી આ શ્રીજી ગૌશાળાની અંદર કાર્યકર્તાઓ સક્રિય રૂપમાં કાર્ય કરી રહ્યા છે. અને એમાં સૌથી વધારે દાસભાઈનો જે ફાળો છે, એ ગાયોના માટે કેટલું બધું કરી રહ્યા છે કે આજે બહારની વસ્તુનો ઉપયોગ ન કરતા તેલ લગાવો તો ગાયમાંથી બધું બને છે, સાબુ શેમ્પૂ કેટલી બધી પ્રોડક્ટ બહાર પડતી હોય છે. તો આપણે એવી બધી વસ્તુનો આગ્રહ રાખવો જોઈએ, સાત્વિક વસ્તુઓનો આગ્રહ રાખવો જોઈએ, ગાયનો જ આગ્રહ રાખવો જોઈએ, ગાયનું દૂધ જ ઠાકોરજીને ધરાવવું જોઈએ. ગાયનું દૂધ ધરાવો, ગાયનું દહીં, ગાયનું માખણ, ગાયના દૂધમાંથી અનેક પ્રકારની સામગ્રીઓ સિદ્ધ કરીને તમે ભાવ અને પ્રેમથી તમારા ઠાકોરજીને ધરાવો. અહીંનો તો દૂધ આખા શહેરમાં જાય છે. જેમ ચિરાયુષ્યમાન હરિરાયજીએ કહ્યું કે બહારની કોથળીઓનો દૂધ લઈને આપણે પેડા બનાવીએ કે દહીં બનાવીએ કે દૂધ ગરમ કરીને ઠાકોરજીને ધરાવીએ, એના કરતાં આ દેશી ગાયના દૂધનું ખૂબ જ મહત્વ છે. બુદ્ધિનો વિકાસ, સ્વભાવમાં પરિવર્તન, અનેક બધા સદગુણો એની અંદર છે, અનેક રોગોને દૂર કરવાની પ્રતિકારક શક્તિ છે, સુવર્ણ એની અંદર છે. કેટલું બધું સંશોધન અત્યારે ભારતમાં અને વિદેશોમાં થયું છે અને એ કહેતા થયા છે કે ઉત્તમમાં ઉત્તમ કોઈ દુનિયામાં જે ગાય હોય તો એ તો કે ભારતીય દેશી ગાય છે.
આજે ઘણી ગાયો ઘણા સમય પહેલા બ્રાઝિલ ને એ બાજુ ગઈ, પણ જ્યારથી આ ગૌ ભક્તોએ જાગૃતિ લાવવાનું કાર્ય કર્યું કે નહીં, આપણી ભારતીય ગાય તો ભારતમાં જ રહેવી જોઈએ અને એની સેવા થવી જોઈએ, ઠાકોરજીને એના દૂધનો જ અંગીકાર કરાવવો જોઈએ,